આફ્રિકા ખંડના મોઝામ્બિક દેશમાં ગુજરાતી વેપારીનું અપહરણ થયું છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે, જેમાં વેપારી કર્મચારીઓ સાથે મીટિંગ કરી રહ્યા હતા ત્યારે અપહરણકારોએ આવી અને વેપારીને બંદૂકની અણીએ ઉઠાવી ગયા હતા. અપહરણકારોએ હજુ સુધી પરિવારનો કોઈ સંપર્ક કર્યો ન હોય ત્યાંના ભારતીય સમુદાયમાં ચિંતા અને ભયનો માહોલ વ્યાપ્યો છે. આ અંગે અપહરણ કરાયેલા વ્યાપારીના મિત્ર અને આણંદ આત્મીય બિલ્ડકોન ભાવેશ સુતરિયાએ આણંદના સાંસદ મિતેશ પટેલ અને ગુજરાત સરકારમાં મદદની રજૂઆત કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ 12 ફેબ્રુઆરી 2022 રોજ આફ્રિકા ખંડના મોઝામ્બિક દેશ ખાતે 4 પેઢી ઉપરાંતથી સફળ વ્યવસાયકાર તરીકે નામના ધરાવતા ભરત ધનજીભાઈ ટપુનું ત્યાંના માફિયા ગ્રુપ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આ સઘળી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં ભરતભાઈ કેબુ બોટલ સ્ટોર ખાતે કર્મચારીઓ સાથે વ્યવસાયિક વાત કરતા હતા. તે સમયે 4 જેટલા અપહરણકાર પિસ્તોલ સાથે ઘૂસ્યા અને ભરતભાઈ તરફ પિસ્તોલ તાકી તેમનું અપહરણ કરી ઉઠાવી જતા કર્મચારીઓ ડઘાઈ ગયા હતા અને ત્યાં આગળ ભયનું વાતાવરણ ઊભું થયું હતું. ઘટના આફ્રિકા ખંડના મોઝામ્બિક દેશમાં, માપુતો એનું કેપિટલ છે. ત્યાં મારા મિત્ર અને મારા ભાગીદાર ભરતભાઈ ટપુ, ભરતભાઈ ચાવડા ત્યાં વસે છે, પરિવાર સાથે ત્યાં રહે છે. અને એમને તારીખ આ મહિનાની 12મી તારીખના રોજ એમના બોટલ પ્લાન્ટ પરથી, ઓફિસમાંથી એમને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે.